गुड मॉर्निंग स्टूडेंट्स, हाउ आर यू? आई होप यू ऑल आर फाइन। आज आप जे पाठ है आपणो गति अने अंतरमापन एनो छे ए लास्ट पार्ट, पार्ट थ्री भरवा जा रहा छे। पार्ट थ्री नी अंदर तम अत्यार सुधी छे लंबाईना एकमो मापन वगैरह छे भण्या। हवे आपणे जे भणवा जई रह्या छे ए छे वक्र रेखानी लंबाई। वक्र एटले शू? तो कि जे सळंग नथी एवी जे रेखा छे एनी माटे तमने एक त्यां आगळ प्रवृत्ति आपेली छे, ए प्रवृत्ति छे चार। ए प्रवृत्ति में शू करवानुं छे? तो कि मानी लो कि आपणी पासे एक वस्तु छे, ए वस्तु छे ए सीधी नथी, आडी वळी छे। हवे आ जे छे ए बे वस्तु छे एनो ए अने बी एवुं नाम आपुं छुं। एनी वच्चे जे पसार थाय छे आवी रीतना छे, बराबर। मारे आनी लंबाई मापी छे तो हुं केवी रीते वापरीश? तो के मापती वक्त हूँ एक दोरी लईश, बराबर। आ दोरी पण छे अज्ञात छे, बराबर। हवे हुं शुं करीश एने ए भाग उपर मूकीश ज्यां ज्यां पण छे आ रेखा पसार थाय छे, आ रेखानी उपर हुं एने फेरवीश, बराबर। वच्चे हाथ राखता जवानुं एटले छे ए लंबाई छे साची आवे, बराबर। हवे आने फेरवता जाओ, बराबर। जेटली पण छे ए आगळ जता जाय एम एम एक एक पॉइंट ने पकड़ता जवानुं। हवे आ बी सुधी जारे पहोंच्यो ए भाग छे एने हुं पकड़ी लउं छुं, बराबर। पकड्યા બાદ એને જે જ્ઞાત જથ્થો છે ઓ ફૂટપટ્ટી એ માપપટ્ટી ઉપર છે મૂકવાનો, અને માપપટ્ટી ઉપર મૂકી અને એની છે એ લંબાઈ માપવાની છે આપણે, બરાબર। તો આ જે છે એ 15 સેન્ટીમીટર છે એ અહીંયા થયું, તો એ જે છે એ 15 સેન્ટીમીટરને પકડી રાખો અહીંયા, બરાબર। અને બીજો જે જથ્થો છે એ બાકી છે, એ બાકી ભાગને માપો, બરાબર। તો છે એ ટોટલ લંબાઈ છે આની 15 + 6 કેટલા થયા? 21, બરાબર। 21 સેન્ટીમીટરની લંબાઈ થઈ। આમ જ્યારે પણ છે એ તમારે છે કોઈક વક્ર રેખા છે અથવા કોઈ છે એ સીધી એવી વસ્તુ છે એની લંબાઈ તમારે માપી નથી, બરાબર, કે જે સીધી નથી પણ છે એ આડી વળી આપેલી છે એને આવી રીતે માપી શકાય। તમે મોટાભાગે છે મીટર પટ્ટીમાં જોયું હશે, બરાબર, કે જે છે એ વળી શકે એવી હોય છે એને છે સામાન્ય રીતે છે એ આવી રીતના માપવામાં આવે છે જે કાપડની બનેલી હોય છે, બરાબર। વિદ્યાર્થી મિત્રો, તો હવે 10.7ની અંદર છે એ તમને આપણી આસપાસની ઘણી બધી ગતિશીલ વસ્તુઓ છે એ આપેલી છે, ને પ્રવૃત્તિ 6 આપેલી છે। એ પ્રવૃત્તિ 6માં કીડીઓ છે, એ ખાંડ ઉપરની દાણા છે એ વેળી મૂકી દઈએ તો એ છે આપણે ભણવાનું છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે છે ચિત્રો દ્વારા અને વિડીયો દ્વારા છે એની સમજ મેળવીએ। વિદ્યાર્થી મિત્રો, તમે તમારી આસપાસ ઘણી બધી વસ્તુઓ જોઈ હશે, સ્કૂલ બેગ છે, મચ્છર છે, ટેબલ છે, પાટલી પર બેઠેલી વ્યક્તિ છે, અહીં તહીં જતા પતંગિયા છે, કૂતરો છે, ગાય છે, તમારો હાથ છે, નાના બાળકો છે, પાણીમાં તરતી માછલી છે, ઘર છે, કારખાનું છે, પથ્થર છે, ઘોડો છે, દડો છે, બેટ છે, ચાલતી રેલગાડી છે અને સિલાઈ મશીન છે। હવે આ બધી જ વસ્તુઓ છે એ શું ગતિશીલ છે? તમે છે એ પક્ષીઓને ઉડતા જુઓ છો પણ ટેબલ છે એ ગતિ કરે છે। તો ચાલો આના આધારે પ્રવૃત્તિ 6 કરીએ। પ્રવૃત્તિ 6માં જમીન પર એક સફેદ કાગળની મોટી શીટ ફેલાવવાનું, એની ઉપર ખાંડના દાણા નાખવાના। કીડીઓ આ ખાંડના દાણા તરફ આકર્ષિત થશે, થોડી વાર એ કાગળની શીટ પર કીડીઓ ફરતી જોવા મળશે। એક કીડી છે એને તમે છે અનુલક્ષીને કાગળ પર પસાર થતી હોય ત્યારે પેન્સિલના ટપકાથી ચિહ્ન કરો। જેમ જેમ કીડી આગળ તરફ ચાલતી જાય તેમ તેમ પેન્સિલથી ટપકા અંકિત કરતા જાઓ। કેટલાક સમય પછી કાગળની શીટને હલાવી અને ખાંડના જે દાણા છે એને દૂર કરવાનું અને કીડીઓને પણ દૂર કરવાનું। એ વિવિધ બિંદુઓ તમે જે કાગળ પર અંકિત કર્યા છે તેને તીરના નિશાન વડે જોડી અને એક દિશા બનાવો, અને આ સ્થિતિમાં કોઈ પ્રકારનું છે એ કીડી કેટલા સેકન્ડમાં કેટલું અંતર કાપે છે એ આપણે માપી શકીએ। તો પ્રવૃત્તિ છે એ આપણે એકબીજા સ્થાનથી માપવા માટે છે, એ રેલગાડી છે એને આ પ્રકારની ગતિ છે આપણને વિવિધ સમજવામાં આવી છે। પછીનો ટોપિક છે ગતિના પ્રકાર છે। તમે છે એ સીધા રસ્તા પર ગાડીઓ દોડતા, પરેડની અંદર જતા, પથ્થરને પડતા છે એ જોયો હશે તમે। આ દરેક છે એ એક જ સીધી રેખાની અંદર છે એ ચાલતા હોય, દોડવીર છે એ દોડતો હશે, આ દરેક જે છે એ રેલગાડી છે એ ચાલતી હશે, વૃક્ષો છે એ પડતા હશે, આવી જે ગતિ છે એને સુરેખ ગતિ કહેવાય। વિદ્યાર્થી મિત્રો, હવે બીજી ગતિનો અભ્યાસ કરીએ। એક પથ્થર લો, એને દોરીના ટુકડાથી બાંધો અને તમારા હાથની મદદથી એને ઝડપથી ગોળ ફેરવો। પથ્થરની ગતિને તમારે ધ્યાનથી જોવાની છે। પથ્થર વર્તુળાકાર માર્ગને અનુસરીને ગતિ કરે છે,
तमारा गति में पत्थरनु अंतर तमारा हाथनी समान अंतरे रहे छे। आवी प्रकारनी गति ने वर्तुळाकार गति कहेवामां आवे। बीजी आवी गति छे वीजळीना पंखामां जोवा मळे अने आयुष गति छे ए घड़ियाळना सेकंड काटानी गति पण जोवा मळे। वीजळीनो पंखो अने घड़ियाळना एकबीजाथी स्वयं गति करता नथी परंतु पंखाना पाख्या फरे छे एनी साथे छे ए फरता रहेशे। तो आवी प्रकारनी गति छे एने सामान्य रीते केवी कहेवामां आवे छे तो के वर्तुळाकार गति। बराबर रीते जो आपणे पंखाना पाख्या छे एनी ऊपर एक चिन्ह बनावी दईए अथवा घड़ियाळना कांटा ऊपर एक चिन्ह बनावी दईए तो ए छे ए केन्द्रथी चिन्हनुं अंतर छे समान रहेवुं जोईए। केटलाक किस्सामां वस्तु छे ए निश्चित अंतरालथी पोतानी गतिनुं पुनरावर्तन करे। आवी प्रकारनी गतिने आवर्तन गति कहेवामां आवे। दोरीथी बांधेली एक ज पत्थर लो अने तेने प्रवृत्तिमां दर्शाव्या प्रमाणे आपणे करीए अने एने छे ए दोरीथी तमारे हाथने छोड़ी दो तो पत्थर छे ए चोक्कस अंतरालनी अंदर छे फरे छे। आ जे फरे छे एने सामान्य रीते शुं कहेवामां आवे तो के लोलक कहेवामां आवे अने एक चोक्कस बिंदुनी आसपास कर गति करतो होवाथी आवर्तन गति कहेवामां आवे। विद्यार्थी मित्रों, तमारो हिचको छे, तमारो ऊंचक नीचू छे अने बधा छे आवर्तन गति करे। ढोलकनी अंदर छे ए तमे जो छे ए पीटो वाजिंद्रोनी अंदर तो ए पण छे एक चोक्कस अंतरालने माध्यमथी छे ए गति करता होय छे। विद्यार्थी मित्रों, आ थई आवर्तन गति। पण शुं बधा ज साधनों छो एमां एक ज प्रकारनी गति थती होय छे? सिलाई मशीन लो। सिलाई मशीननुं तमे जो अवलोकन करशो तो सिलाई मशीननी अंदर छे ए जे नीचेनું પૈડું જે ચાલે છે એ વર્તુળાકાર ગતિ કરે છે। પણ જો તમે એની સોયનું ઓબ્ઝર્વેશન કરો, જો સોયને ધ્યાનથી જુઓ તો એ છે એ ચોક્કસ સમયને અંતરે એક ચોક્કસ બિંદુની આસપાસ ઉપર નીચે ગતિ કરતું હોય છે। એટલે કે પૈડું છે એ આવર્તન ગતિ કરે છે, હા વર્તુળાકાર ગતિ કરે છે, જ્યારે સોય છે એ આવર્તન ગતિ કરે। તમારો દડો છે એ પણ છે એ ગોળ ગોળ પોતાની ધરી આસપાસ પણ ફરે છે અને આમ પોતાની આસપાસ પણ ફરે છે, એટલે એ પણ શું કરે છે? વર્તુળાકાર ગતિ અને આવર્તન ગતિ। વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર તમે ઘણી બધી છે એ ગતિ શીખ્યા। જમીન પર ગોકળ ગાયની ગતિ, પતંગિયાની ગતિ, નાના પથ્થરોની ગતિ, વિમાન હવામાં કેવી રીતે ઉડે છે, જેટ વિમાનની ગતિ, પૃથ્વીની આજુબાજુ ચંદ્રની ગતિ અને શરીરમાં રુધિરાભિસરણની ગતિને પણ તમે ધ્યાનથી વાંચી લેજો। આ પાઠની PDF પણ તમને મળી ગઈ હશે। આશા રાખું કે તમે એને સારી રીતે ભરી લેશો। થેન્ક યુ સો મચ।